નામ છે કલ્પેશ કચ્છની માલિક ચેનલમાં અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવ્યા છે સુરતનું ડાયમંડ બૂથ, એટલે કે તમને તો ખબર હશે સુરત ડાયમંડ બૂથ એસડીબી ડ્રીમ સિટી. તો સુરત ડાયમંડ બૂથમાં અત્યારે આપણે છે આ એનો મેઇન ગેટ છે. જુઓ ગેટ પી કેવો મસ્તનો બનાવ્યો છે. અત્યારે તો બિલ્ડિંગ છે વધારે છે ને ગેટ પી કંઈક આઈ થિંક 12-13 જેવા ગેટ છે, જે એન્ટ્રી ગેટ ને એક્ઝિટ ગેટ એવા ગેટ છે. અંદરનું જે અત્યાધુનિક લિફ્ટ સુવિધા બધું અલગ અલગ છે. અને અત્યારે હું સુરત ડાયમંડ બૂથ જે તમે જોયું એ પ્રમાણે તમને નામ બી ખબર હશે ને સુરત, અને પ્રાઉડ ફીલ સિટી છે સુરત, એટલે કે ક્લીન સિટીમાં બી સુરતનું નામ આવે છે ઓલરેડી. અને અત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં અને ડાયમંડ માર્કેટમાં બી સુરતનું નામ આવે છે. અને અત્યારે આપણે સુરત ડાયમંડ બૂથમાં આવ્યા છે અને આપણી માટે પ્રાઉડ ફીલની વાત છે કે શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ અહીંયા ઓપનિંગ કરવા આવ્યા હતા જે 1-2 વીક પહેલાં. અને પછી હું અત્યારે આજે આવ્યો છું વિડીયો શૂટ કરવા માટે. તમે જુઓ અત્યારે હું સુરત ડાયમંડ બૂથમાં છે, જે સુરતની નહીં પણ આપણે ઇન્ડિયાની સૌથી મોટી બિલ્ડિંગો કહેવામાં છે ડાયમંડ સિટીના હબ તરીકે. તો હવે બહારથી બી લોકો અહીંયા આવશે ડાયરેક્ટ દુબઈથી, જે બહારથી જે મુંબઈથી એ લોકો બી અહીંયા સુરતનું ડાયમંડમાં વેપાર કરવા આવશે. અને તમે જુઓ અત્યારે સુરત ડાયમંડ હબમાં અત્યારે છું સુરત ડાયમંડ બૂથ. તો ચાલો આપણે અંદર એન્ટ્રી લઈએ ને જોઈએ. અંદર તો નથી પણ આપણે બહારથી એન્ટ્રી લઈએ. ચાલો લેટ્સ ગો. સુરત ડાયમંડ બૂથની જગ્યા ઉપર અંદર તો નથી જવા દેતા, બહારથી હું તમને બતાવું છું. જુઓ આ છે સુરત ડાયમંડ બૂથ. તો ચાલો આપણે અંદર એમનેમ આપણે આંટો મારી અંદર તો એન્ટ્રી નથી પણ બહારથી આપણે જોઈ લઈએ શું છે ને કેવી રીતના છે. જગ્યા પણ બહુ સારી છે, બહુ મોટી જગ્યા છે ને એરપોર્ટની બાજુમાં છે એટલા માટે સારું છે. સુરત માટે પ્રાઉડ ફીલ છે ને હું પણ સુરતી છું, સુરતમાં રહું છું એટલા માટે મને બી ગર્વ છે કે હું સુરતમાં છું. કે એવું મોટો હબ છે ને ટેક્સટાઇલનું અને ડાયમંડ હબ છે. તો જુઓ ડાયમંડ લગાડવાનો છે સર્કલ છે. અહીંયા બહારથી વિદેશોથી લોકો આવશે, મુંબઈથી લોકો અહીંયા મહેમાનો આવશે જે હીરા બાબતે જે હીરા ઉદ્યોગને લઈને સુરતનું આવે, એટલે કે ટેક્સટાઇલ બને. પહેલું તો ડાયમંડ હબ ગણવામાં આવે છે, બીજું કહેવામાં આવે છે ટેક્સટાઇલ જાણીતું છે. તો અત્યારે આપણે સુરત ડાયમંડ હબમાં